નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલના યુગમાં ટચસ્ક્રીનવાળા જમાનામાં બાળકોને કંઈક ને કંઈક નવું શીખવાની પ્રેરણા ઓછી થતી જાય છે એનું મુખ્ય કારણ એ છે કે જમાનો ફાસ્ટ થઈ ગયો છે લોકો ટચસ્ક્રીનમાં વધારે જતા રહે છે અને બધું જ વસ્તુ તૈયાર મળી રહે છે જેના લઈને ક્રિએટિવ વિચારો નથી આવતા અને આ ક્રિએટિવ વિચારો આવે તેની માટે શહેરમાં અનેક ઇવેન્ટો થતી હોય છે એક ઇવેન્ટ આવી રહી છે એ બાળકોની અંદર રહેલી છૂપી કળાને બહાર કાઢવા માટેની છે ઇવેન્ટની વાત કરીએ તો મેકર મેકરફેસ્ટ જે ઇવેન્ટ છે તે વડોદરા શહેરમાં યોજાવા જઈ રહી છે ત્રીજી અને ચોથી તારીખે જ્યારે આ યોજાવા જઈ રહી હોય તેના જ મુખ્ય કર્તાદાતાની વાત કરીએ તો તેઓ અત્યારે સ્પાર્ક ટુડિયો ન્યૂઝના પ્લેટફોર્મ પર ઉપસ્થિત છે તેઓની સાથે જ વિશેષ વાતચીત કરીશું કે કેવા પ્રકારની ઇવેન્ટ છે આ ઇવેન્ટથી જે બાળકોને છે કયા પ્રકારના ફાયદા થાય છે કેવા લોકોને આમંત્રિત કરવાના છે મારી સાથે છે એસ પટેલ સર અને સુરેશ પુરોહિત સર ઉપસ્થિત છે સર સ્પાર્ક ટુડિયો ન્યૂઝમાં આપનું સ્વાગત છે થેન્ક યુ ફેસ્ટ એક ઇવેન્ટ ઇવેન્ટનું આયોજન કરી રહ્યા છું શું કહેવા માંગો છો આ ઇવેન્ટ વિશે જેમ આપણે જણાવ્યું આપણે જણાવ્યું એ પ્રમાણે ઇનોવેશનની ક્રિએટિવિટીની ખૂબ જરૂર છે આપણે દુનિયામાં જોઈએ તો જે એપલને ગૂગલ જેવી કંપનીઓ ખૂબ જે આગળ વધે છે એ ઇનોવેશનના બળ પર વધે છે તો આપણને પણ ઇન્ડિયામાં થાય કે કોઈક ને કોઈ રીતના કંઈક ને કંઈક નવું થતું રહે એ આશયથી આજે અમે લોકો છે આ છઠ્ઠો પ્રયત્ન કરી રહ્યા છે છઠ્ઠો ઇવેન્ટ કરી રહ્યા છે મેકર ફેસ વડોદરા આની અંદર અલગ અલગ ક્ષેત્રોમાંથી જેમણે પણ કોઈ નવું કંઈ કર્યું હોય મેકર કોને કહીએ છીએ અમે કે જેણે કંઈક નવું કર્યું છે ઉપયોગી કર્યું છે અને એનું પ્રૂફ ઓફ કોન્સેપ્ટ છે એટલે કંઈક એણે બનાવ્યું છે એ જોઈ શકીએ તો એવી વ્યક્તિઓ પાસેથી અમે અને અલગ અલગ ક્ષેત્રો જેમ કહ્યું કે ટેકનોલોજી હોય એજ્યુકેશન હોય એગ્રીકલ્ચર હોય હેલ્થ હોય એન્વાયરમેન્ટ હોય આ અલગ અલગ આર્ટ હોય આ બધા ક્ષેત્રોમાંથી અમે એપ્લિકેશન્સ ઇન્વાઇટ કરીએ છીએ અને એમાંથી અમે સ્ક્રીન કરી અને લગભગ આ વર્ષે સાહીઠેક જણને અમે અહીંયા બોલાવ્યા છે કહેવાનો ભાવ અર્થ એવો છે કે જે કોઈ નવું કરે છે એ વસ્તુને પ્રોત્સાહન મળે એ એ દ્રષ્ટિએ આખો ઇવેન્ટ અમે આવી રીતના ઓર્ગેનાઇઝ કરીએ છીએ વેરી નાઇસ સરૂક નવું કરતા હોય અને એને પ્રોત્સાહિત કરવા માટે આ ઇવેન્ટ કરવામાં આવે છે આ છઠ્ઠો ઇવેન્ટ પહેલો અમે ઓગણીસમાં ઇવેન્ટ કર્યો અને દરેક વખતે અમે ટેકનો ટેકનોલોજીના ગ્રાઉન્ડ પર કરતા હોઈએ છીએ એમની સાથે રહીને આ ઇવેન્ટ કરતા હોઈએ છીએ એટલે યુવાલે ચેરિટેબલ ટ્રસ્ટ અને વડોદરા ઇનોવેશન કાઉન્સિલ ભેગા થઈ અને આ ઇવેન્ટ અત્યારે અમે કર્યા છે એટલે આ છઠ્ઠો ઇવેન્ટ છે આના માટેનો અને રિસ્પોન્સ એટલો સારો આવે છે લોકોને એટલું લોકો દસ હજાર લોકો તો જોવા આવે છે ત્યાં આગળ એટલે એ દ્રષ્ટિએ પછી અમને પણ એમ થાય કે આ વસ્તુ ખરેખર ઉપયોગી છે છે અને અમે રિપીટ કરતા રહીએ છીએ વેરી લગભગ આ છઠ્ઠું વર્ષ બાળકોને પ્રોત્સાહન મળે મુખ્ય બાબત છે કારણ ક્યાંક ને ક્યાંક અંદર બાળકોની અંદર એક ખચકાટ હોય છે કે કોઈક નવી વસ્તુ કરીશ અને એના અંદર ફેલ થઈશ કે એવોઈડ કરવામાં આવશે તો શું થશે ત્યારે આવી સંસ્થાઓ કામ કરતી હોય છે અને આવી સંસ્થાઓ આવા જ લોકો તેઓને આગળ વધારવા માટે પ્રયત્ન કરતા હોય છે મારી સાથે સુનિલભાઈ સર પણ જોડાયા છે સર આ ઇવેન્ટ નો વિચાર વિચાર વર્ષ કરવામાં આવ્યો આવ્યો તો તો સૌથી પહેલો કોને આ ઇવેન્ટ આપણા મુખ્ય મૂળ ગુજરાતી એવા આશાબેન જાડેજા કરીને લેડી છે જી જે ઘણા વર્ષોથી અમેરિકામાં સ્થાયી છે જી અને તેમણે તેમના પતિની યાદમાં અમેરિકા અને યુરોપમાં મેકર ફેર કરીને એક ઇવેન્ટ શરૂ કરી છે તે ત્યાં ઘણી પ્રચલિત છે તેનો પણ કન્સેપ્ટ આવો આધાર આના આધાર પર જ છે કે કોઈ પણ વ્યક્તિએ કંઈ પણ પ્રોટોટાઈપ કે કંઈ પણ નવું એક્સપેરિમેન્ટ કર્યું હોય અથવા નવું મોડલ બનાવ્યું હોય તો તે લોકો સામે રજૂ કરે લોકો તે મોડલ સાથે વાતચીત કરે તેને ફીડબેક આપે તો એમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે અને એને મોટિવેશન મળી શકે પછી જ્યારે અમારી જ ટીમના એક ફાઉન્ડિંગ મેમ્બર છે સ્મિત ભાનુસાલી કરીને એ આશાબેન જાડેજા સાથે ટચમાં હતા અને મેકર ફેર પણ ત્યાં યુએસમાં બે વાર જઈ આવ્યા પછી એમણે વાતચીતમાં કીધું કે મારે પણ આવું કંઈ વડોદરામાં શરૂ કરવું છે તો પછી બસ એ જ વિચારને મેં ઝડપી લીધી તક અને મેકરફેસ્ટ અને યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે છ વર્ષથી સતત આવા ફેર યોજાઈ રહ્યા છે એટલે વડોદરામાં મેકર ફેસ્ટ યોજાવા જઈ રહ્યું છે ટેકો ખાતે જ એટલે કે એમએસ યુનિવર્સિટીની ટેકો ફેકલ્ટી છે ત્યાં જ આ એક આયોજન કરવામાં આવ્યું છે સર કહી શકો કઈ કઈ તારીખે છે આ ઇવેન્ટ આ ઇવેન્ટ ત્રણ અને ચાર ફેબ્રુઆરી શનિવાર અને રવિવારના રોજ છે કલાભવન પાસે એમએસ યુનિવર્સિટી ટેકનોલોજીનું ફેકલ્ટીનું ગ્રાઉન્ડ છે ત્યાં ઇવેન્ટ થશે દસથી છનો સમય છે ફ્રી એન્ટ્રી છે ઓપન એન્ટ્રી છે એટલે બધા વિઝિટ કરી શકે છે વિનંતી એવા છે જે સ્કૂલના સ્ટુડન્ટ્સ હોય કોલેજના સ્ટુડન્ટ્સ હોય ઇન્ડસ્ટ્રીના લોકો હોય ઇવન ઘરમાં રહેતી મહિલાઓ પણ હોય કે જેમને આવું કંઈક નવીનતા નિહારવામાં સમજવામાં સમજાવવામાં રસ છે એવા લોકોને હું ખાસ વિનંતી કરીશ કે આવે અને અત્યાર સુધીનું ટ્રેન્ડ એવો છે કે અમુક સ્કૂલો પોતાની સ્કૂલ કોલેજ પોતાની બસમાં બધા વિદ્યાર્થીઓને લઈને આવતા હોય છે અને એમનો જે ઉમરકો હોય છે પ્રતિસાદ હોય છે એ જ અમને દર વખતે આનું સતત આયોજન કરવા માટે ઉર્જા અને પ્રેરક બર પૂરું પાડે છે વેરી નાઇસ સર આ ઇવેન્ટમાં સાંભળ્યું કે ઘણા બધા મોટા ડિગ્નેટરીઝ પણ આવવાના છે જે લોકોનો દેશમાં દેશની પ્રગતિમાં સી ફાળો છે તેવા કેટલા માણસો છે તે કોણ પણ આવવાનું છે તો ઇનોગ્રેશન ફંક્શનની અંદર ચીફ ગેસ્ટ તરીકે શ્રી નિલેશ દેસાઈ ડિરેક્ટર ઓફ ઇસરો અમદાવાદ એ આવી રહ્યા છે સાથે ગેસ્ટ ઓફ ઓનર તરીકે જેનું ઇનોવેશનના ફિલ્ડની અંદર સ્ટાર્ટઅપના ફિલ્ડની અંદર ખૂબ જ મોટો સહયોગ છે એમને પદ્મશ્રી પણ મળેલો છે એવા પ્રોફેસર અનિલ ગુપ્તા આવવાના છે એટલે આ બે વ્યક્તિઓ મેઇન આવશે ઇનોગ્રેશન વખતે જ્યારે વેલિડિટી ફંક્શન વખતે ડૉક્ટર ચિંતન વૈષ્ણવ કરીને જે છે આપણે અટલ ઇનોવેશન મિશનના ડિરેક્ટર છે એ એ આવશે એની સાથે આપણા વડોદરાના જ ઇન્ડસ્ટ્રીવાળા મિસ્ટર અંકુર જૈન જે અંકુર સાયન્ટિફિકવાળા છે ગેસ્ટ ઓફ ઓનર તરીકે રહેશે આ તો જે મેઇન બે ઇવેન્ટની વાત કરી પણ એની અંદર વચ્ચે તમે જુઓ તો અમે જે બીજા બોલાવેલા છે એક મિલિંદ રાજ કરીને લખનૌથી આવી રહ્યા છે એ લોકોએ હી ઇઝ નોન એઝ ડ્રોન મેન ઓફ ઇન્ડિયા અબ્દુલ કલામે એમને ડ્રોન મેન ઓફ ઇન્ડિયાનું આપેલું કિતાબ આપેલો છે ત્યાર પછી હમણાં જે જ્યારે જે ટનલની અંદર લોકો ફસાયા હતા નોર્થની અંદર ઉત્તરાખંડમાં ત્યારે આ વ્યક્તિએ ત્યાં જઈ અને એ જે ચાલીસ વ્યક્તિઓ જે ફસાઈ હતી એમની સાથે કોમ્યુનિકેશન આખું એસ્ટાબ્લિશ કરેલું એટલે આવા એરિયામાં જઈને આવું કામ કરે એ સિવાય એમના તો ઘણા બધા આવા કામ છે નેશનલ જ્યોગ્રાફીમાં એમની એક ફ્યુચરિસ્ટિક ઇવીના પર એપિયર થયેલું છે અથવા એમાં કવર થયું હતું એવી એક ગાડી પણ અમે લખનૌથી અહીંયા લાવી રહ્યા છીએ એટલે આવી રીતના બીજા પ્રોજેક્ટ્સની વાત કરીએ તો ઘણા બધા એવા પ્રોજેક્ટ્સ છે કે જેની અંદર લોકોને ટેકનોલોજીથી માંડીને એગ્રીકલ્ચર એન્વાયરમેન્ટ એજ્યુકેશનમાં ખૂબ જ બધું જાણવાનું નવું જાણવાનું મળી શકે છે વેરી નાઇસ એક નવો વિચાર એક નવી પ્રવૃત્તિઓ આવી પ્રવૃત્તિઓ કરનાર બહુ રેર લોકો હોય છે અને દર્શક મિત્રો તે લોકો માટે છે એટલે કે વિદ્યાર્થીઓને એક ઇનોવેટિવ આવે ક્રિએટિવ આવે ક્રિએટિવ અલગ અલગ વસ્તુઓ બનાવે જે જે મશીનો ઉપયોગ થઈ રહ્યા છે જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે એપલ અને ગૂગલ આવા લોકોને જલ્દી હા કરે છે કે જે લોકોની અંદર ક્રિએટિવિટી વધારે હોય છે ક્રિએટિવિટી જેવા અનેક મશીનો અને આજને લઈને જ જ્યારે માનવ જીવન સરળ બન્યું છે અને માનવ જીવનને સરળ બનાવવાના જે લોકોનો સિંહ ફાળો છે તેઓને પ્રોત્સાહિત કરવા માટે જ કે ઇવેન્ટ રાખવામાં આવે છે લોકોને છેલ્લો સંદેશો શું આપવા માગો છો આ એક ઇવેન્ટ એવો છે કે તે જે તમારે અવશ્ય આવીને જોવું જોઈએ કારણ કે એમાં બે પર્પઝ છે તમે પોતે એક તો પહેલાં ઘણું બધું જાણશો કે ફ્યુચરમાં આવી વસ્તુઓ આવી શકે છે બીજી વાત એ છે કે જે લોકોએ કંઈક છોકરાઓ હોય કે મોટા એટલે સ્ટુડન્ટ્સ હોય કે મોટા લોકો જે કોઈ છે એમણે જે આખું કામ કરેલું છે એમને પ્રોત્સાહન પણ મળે છે એટલે આ બંને વસ્તુના પર્પઝને લઈને લોકોએ ખરેખર આ ઇવેન્ટમાં આવવું જોઈએ આમાં બીજો કોઈ કોસ્ટ નથી તમારે ફ્રી એન્ટ્રી છે બે દિવસનો આખો ઇવેન્ટ છે એમાં તમે ત્યાં અવશ્ય આવજો બે દિવસનો ઇવેન્ટ મેગાફેસ્ટ ઇવેન્ટ વડોદરા શહેરના જ આંગણે એક સારી એવી જગ્યા એટલે કે મારા જે સાજીરાવ યુનિવર્સિટીની ટેક ઓફ ફેકલ્ટી ખાતે યોજાવા જઈ રહ્યો છે દર્શક મિત્રો એન્ટ્રી પણ ફ્રી છે એન્ટ્રી પણ ફ્રી છે હાજી તો તમામ વિદ્યાર્થીઓને એક રિક્વેસ્ટ સ્પાર્ક ટુડિયા ન્યૂઝના માધ્યમ થકી કરવામાં આવી રહી છે કે આ જગ્યાએ જ્યાં મેકર ફેસ્ટનું આયોજન કરવામાં આવે છે અલગ અલગ લોકો પણ મહાન લોકો પણ આવવાના છે જે લોકોએ દેશમાં અને વિશ્વ પર જેવું પોતાનું નામ જમાયું છે અલગ અલગ બાબતે પોતાનો વિકાસ કર્યો છે દેશને સારું એવું યોગદાન આપ્યું છે તે લોકો પણ ઉપસ્થિત થવાના છે તો સ્પાર્ક ટુડિયા ન્યૂઝના માધ્યમ થકી એક રિક્વેસ્ટ કરવામાં આવે છે બે દિવસનો ઇવેન્ટ ત્રીજી અને ચોથી ફેબ્રુઆરી જ્યારે યોજાવા જઈ રહ્યો છે ત્યારે આપ સૌ પણ ત્યાં પધારી અને આ તમામ બાબતે એક લાભ લો અને એક લાવો મળે એક નવી વસ્તુ શીખવા મળે ત્યાં બાબતે જ આ તકને ઝડપાવવાની એક રિક્વેસ્ટ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમ થકી કરવામાં આવી રહી છે કેમેરાન અમિત સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ